આ છે અમરેલી જિલ્લાના રાજમહેલનું દ્રશ્ય. ગુજરાત રાજ્ય બન્યા બાદ રાજમહેલ બિલ્ડિંગમાં અમરેલી જિલ્લાનું વહીવટીતંત્ર બેસતું અને લોકોની સુખાકારીના કામો થતા હતા. એક સમયે આ રાજમહેલમાં દરરોજ હજારોની લોકોની અવરજવર સામાન્ય બાબત હતી, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે. જિલ્લાના વહીવટી વિભાગની ઓફિસો હવે નવીનતમ બિલ્ડિંગોમાં સ્થળાંતર થઈ ચૂકી છે અને રાજમહેલની માઠી દશા બેઠી છે. આજે આ બિલ્ડિંગ નજીકથી પસાર થવું એ પણ જોખમી છે તેવા બોર્ડ અહીં લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે અમરેલીના લોકો દ્વારા આ રાજમહેલની મરામત કરી જાળવણી કરવાની માંગ ઉઠી છે. વર્તમાન સમયે આ અમરેલી જિલ્લાના એક ઐતિહાસિક વારસો કહેવાય એ બિલ્ડિંગની અંદર કોઈ પણ પ્રકારની વહીવટી કાર્યાલય કાર્યરત નથી. આરએનબી વિભાગે ત્યાં કાયદેસરના બોર્ડ માર્યા છે કે અહીંથી કોઈ પણ રાહદારીએ પસાર થવું નહીં. બિલ્ડિંગ ભયજનક છે, ભયજનક પરિસ્થિતિમાં છે. અમરેલી જિલ્લામાં ગાયકવાડી રાજનું સંભારણું બની રહેલા એકમાત્ર જાજરમાન રાજમહેલમાં વર્ષો સુધી કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી, પુરવઠા વિભાગ સહિત અનેક કચેરીઓ ધમધમતી હતી, પરંતુ આજે હવે એકમાત્ર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની કચેરી અહીં કાર્યરત છે. જિલ્લા પંચાયતના પ્રમુખના જણાવ્યા અનુસાર આ રાજમહેલ હવે એટલી હદે જર્જરિત થઈ ચૂક્યો છે કે જિલ્લા પંચાયતની બાંધકામ વિભાગની કચેરીમાં પણ કામ કરતા કર્મચારીઓ ભયના અવતાર નીચે જીવી રહ્યા છે. ત્યારે તેમને પણ પોતાની કચેરી માટે યોગ્ય જગ્યા ફાળવવાની સાથે સાથે રાજમહેલ બિલ્ડિંગની જાળવણીની માંગ કરી છે. વર્ષો સુધી અહીંયા કલેક્ટર ઓફિસ બેસતી હતી. બિલ્ડિંગ ખખડધ્વજ અને જૂનું થઈ જતા બધી જ શાખાઓને ભેગી કરીને નવું બિલ્ડિંગ કલેક્ટર ઓફિસનું બની ગયું. નિર્વિવાદિત છે કે આ રાજમહેલને રિપેરિંગ અને એની જાળવણી કરવી જોઈએ. આ જ બિલ્ડિંગમાં અમારી જિલ્લા પંચાયતની બાંધકામ શાખા પણ બેસે છે, એ પણ ભયના અવતાર નીચે જીવે છે. અમારી પણ માગણી છે કે આ રાજમહેલ બંગલો એને રિપેરિંગ થાય અને અમારું પણ નવું બિલ્ડિંગ એક મળે એના માટેની પણ અમારી આપના માધ્યમથી વિનંતી છે. અમરેલી જિલ્લાની શાન સમો આ રાજમહેલ આજે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ હસ્તક છે, ત્યારે રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ, પુરાતન વિભાગ અથવા તો ગાયકવાડ સરકારના જવાબદાર વારસદારો આ રાજમહેલની ભવ્યતાની જાણવામાં રસ દાખવે તેવી જિલ્લાની જનતામાંથી માંગ ઉઠી છે. રાજેશ ગઢિયા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમરેલી.